પોરબંદર લોકસભાના અપક્ષ ઉમેદવાર પર શુક્રવારે ગરજ ગામે થયેલ હુમલા મામલે એલસીબીએ 6 હુમલાખોરોને ઝડપી લઈને 2 દિવસના રિમાન્ડ પર લીધા છે. પોરબંદર લોકસભાના અપક્ષ ઉમેદવાર અને ખનીજ ચોરી સામે મુહિમ ચલાવનાર નાથાભાઈ ભૂરાભાઈ ઓડેદરા શુક્રવારે બપોરના સમયે મિત્ર મુડુભાઈ લીલાભાઈ ઓડેદરા, પોલીસ કમાન્ડો મહેન્દ્રભાઈ તથા ડ્રાઈવર જગદીશભાઈ ઓડેદરા સાથે કાર લઈને ગરેજ ગામ તરફ ખનીજ ચોરી સામે જનતા રેટ માટે જતા હતા અને તેઓની સાથે ખાણ ખનીજના કાનાભાઈ સોલંકી તથા 5 કર્મચારીઓ સરકારી ગાડીમાં જતા હતા ત્યારે જૂના ભાદર પુલથી આગળ સામેથી 2 કારમાં આવેલા રામ આલા અને અન્ય અજાણ્યા શખ્સોએ લાકડાના ધોકા તેમજ લોખંડના પાઇપ વડે હુમલો કરી તો ખનીજ ચોરી બાબતે અવારનવાર મોબાઈલમાં વિડીયો વાયરલ કરે છે તેમ કહી આડેધડ માર મારવા લાગ્યા હતા. તેની સાથે રહેલા મુડુભાઈ વચ્ચે પડતા તેને પણ માર મારતા હાથમાં મૂંઢ ઈજા થઈ હતી. ત્યારબાદ રામા તથા તેની સાથેના શખ્સોએ જેમ ફાવે તેમ ગાળો કાઢી હવે અહીં આવીશ તો તને પતાવી દેશું તેમ કહી ધમકી આપી હતી. આથી ઈજાગ્રસ્ત બનેલા નાથાભાઈને પ્રથમ પોરબંદરની સરકારી હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધ્યા બાદ એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ આર કે કામ્બરિયા તથા સ્ટાફે તપાસ હાથ ધરી હુમલો કરનાર જીઆઈડીસીમાં આવેલા ગંગોત્રી ડેરી પાસે અવધ બંગલોમાં રહેતા રામ આલા ખુટી, ઉપલેટાના પોરબંદર રોડ પર આવેલા આમ્રપાલી સોસાયટીમાં રહેતા વિશાલ રામભાઈ તરખલા, કુતિયાણાના છત્રાવા ગામે જૂની નિશાળ પાસે રહેતો ચખરા હાથિયાભાઈ ખુટી, છત્રાવા ગામે ભોજાણી ફળિયામાં રહેતો રમેશ દુદાભાઈ ખુટી, છત્રાવા ગામે વચરાડાના મંદિર પાછળ રહેતો રણમલ લાખાભાઈ ઓડેદરા, છત્રાવા ગામે આંગણવાડી પાસે રહેતા નાગાજન પરવતભાઈ ખુટીને ઝડપી લીધા છે અને તેઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના તારીખ 5ના રોજ બપોરે 12 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. એલસીબીએ ગુનામાં વપરાયેલ બંને કાર પણ કબજે કરી હતી અને તમામ શખ્સોની વધુ પૂછપરછ હાથ ધરી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.